ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો. ગઈકાલે આપણે સમતલ સપાટી, વક્ર સપાટી, સમતલ અને વક્ર સપાટીની સમજ મેળવી હતી, બરાબર છે ને? તો મિત્રો, આજે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખીશું, તો ચાલો જોઈએ. હવે જુઓ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીં પ્રશ્નો આપેલા છે, એના જવાબ લખવાના છે. તો જુઓ, એક નંબરનો પ્રશ્ન, તમારી આજુબાજુ જુઓ અને સીધી અને વક્ર ધાર વાળી વસ્તુઓના નામ લખો. તમારા ઘરમાં આજુબાજુ નજર કરીને જુઓ. તમારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે, એમાં ઘણી વસ્તુઓ સીધી ધાર વાળી છે અને ઘણી વસ્તુઓ વક્ર ધાર વાળી છે. તો જુઓ, ચાલો, તો સીધી ધાર વાળી વસ્તુઓ કઈ છે જુઓ તો? બરાબર છે, પેપર. પછી પછી શું? પાટલી. તમે સમજી ગયા છો બરાબર. પછી જુઓ શું આવશે? બારી. પછી બારણું, બરાબર. તો ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની સીધી ધાર વાળી વસ્તુઓ છે, છે ને? તો જુઓ, સીધી ધાર વાળી વસ્તુઓ, પેપર, પાટલી, બારી, બારણું, એવી ઘણી બધી વસ્તુઓ છે જે તમારા ઘરમાં છે, એવી સીધી ધાર વાળી વસ્તુઓ, બરાબર. તો આપણે આટલી વસ્તુમાં નામ લખ્યા છે, પેપર, પાટલી, બારણી, બારણું વગેરે. તમે બીજા પણ નામ લખી શકો છો વસ્તુના, બરાબર. હવે જુઓ, વક્ર ધાર વાળી વસ્તુઓ નજર કરો. ઘરમાં છે જ તમારા ઘરમાં, શોધો. બરાબર છે, બંગડી. આગળ જુઓ, જુઓ, સિક્કો, બરાબર. ચાલો હજુ જુઓ, છે તમારા ઘરમાં ન હોય ને તે તમને વસ્તુનું નામ યાદ આવતું હોય તો પણ તમે લખી શકો છો. એકદમ સાચો જવાબ છે નારંગી. પછી બોર વગેરે. જુઓ, વક્રધાર વાળી વસ્તુઓ કઈ છે? આપણે નામ લખ્યા, બંગડી, સિક્કો, નારંગી, બોર વગેરે. આ વસ્તુઓની ધાર કેવી છે? વક્રધાર છે. અને બીજી વસ્તુઓ તમારા ઘરમાં હોય વક્રધાર વાળી વસ્તુઓ તો એના પણ તમે નામ લખી શકો છો. સમજાઈ ગયું? હવે જુઓ બીજો પ્રશ્ન, સીધી ધાર વાળી વસ્તુઓને ખૂણા હોય છે. સીધી ધાર વાળી વસ્તુઓને ખૂણા હોય છે, આપણે આગળ શીખી ગયા ને? તો ચાલો જુઓ, જે તમારી નોટબુક જુઓ. તમારી નોટબુક જુઓ કેવી છે? એની ધાર સીધી છે, બરાબર ને? તો તમને એમાં ખૂણો દેખાય છે? દેખાય છે, આ એના ખૂણો છે, બરાબર ને? તો સીધી ધાર વાળી વસ્તુઓમાં ખૂણા જોવા મળે છે ને? સીધી ધાર વાળી વસ્તુઓમાં ખૂણા જોવા મળે છે, એટલે કે સીધી ધાર વાળી વસ્તુને સીધી ધાર વાળી વસ્તુઓને ખૂણા હોય છે. શું હોય છે? સીધી ધાર વાળી વસ્તુઓને ખૂણા હોય છે, બરાબર. હવે જુઓ ત્રીજો પ્રશ્ન, વક્ર ધાર વાળી વસ્તુઓને ખૂણા હોય છે. વક્ર ધાર વાળી વસ્તુઓને ખૂણા હોય છે. જુઓ, મમ્મીની બંગડી લો હાથમાં અને એમાં હાથ ફેરવો અને ધ્યાનથી જુઓ. છે, મારા હાથમાં પણ બંગડી છે, તો છે આમાં ખૂણા તમને દેખાય છે? બંગડીની ધાર કેવી છે? વક્ર છે, બરાબર ને? તો એમાં ખૂણા છે, તો વક્ર ધારવાળી વસ્તુઓમાં ખૂણા હોય નહીં. જવાબ લખશું, વક્ર ધારવાળી વસ્તુઓને ખૂણા ન હોય. બરાબર, એટલે કે વક્ર ધારવાળી વસ્તુઓને ખૂણાઓ હોતા નથી. હવે જુઓ ચોથો પ્રશ્ન, જેની સીધી ધાર અને વક્ર ધાર બંને હોય તેવી વસ્તુઓના નામ લખો. ચોથો પ્રશ્ન જુઓ, ફરી એકવાર બોલું છું, જેની સીધી ધાર અને વક્ર ધાર બંને હોય તેવી વસ્તુઓના નામ લખો.
કઈ વસ્તુ છે કે જેની ઢાળ સીધી પણ છે અને વક્ર પણ છે, એટલે કે બંને ઢાળ જોવા મળે. આપણે આગળ ઉદાહરણ જોયું ને, શું જોયું હતું? પાણીનો ગ્લાસ પ્યાલો જોયો હતો ને. હવે બોલો, ચાલો કઈ આવશે? બોલો, પેન્સિલ. બરાબર છે તમારો જવાબ, પેન્સિલ. પછી પછી શું આવશે? ચોકની છે, સીધી અને વક્રધાર બંને છે ને, તો શું આવશે? ચોક. પછી ચલો પેન્સિલ ચોક. પછી પંખો. બરાબર, તમારો જવાબ એકદમ સાચો છે. વગેરે તમને બીજી વસ્તુના નામ આવડતા હોય તો તમે લખી શકો છો. હવે જુઓ, નીચેનો કોઠો જુઓ. જે વસ્તુઓની ખૂણા છે તે વસ્તુઓની સામે ખરાની નિશાની કરો. તેમાંની દરેક વસ્તુની ઢાળ અને ખૂણાની સંખ્યા લખો. અહીં કોઠો આપેલો છે, એમાં વસ્તુના નામ લખેલા છે. જે વસ્તુને ખૂણો હોય ત્યાં ખરાની નિશાની કરવાનું, અને જો એ વસ્તુની ઢાળ હોય તો એની વસ્તુની ઢાળની સંખ્યા લખવાની, અને જો એ વસ્તુને ખૂણા હોય તો એની એ વસ્તુના ખૂણાની સંખ્યા અહીંયા લખવાની. સમજાયું? ઉદાહરણમાં આપેલું છે અહીંયા પાસો. તો પાસે પાસો જોયો છે ને, તો એને ખૂણા છે, તો કે હા, તો અહીંયા આપણે ખરાની નિશાની કરી છે. એની ઢાળ કેટલી છે? તો કે 12 ઢાળ છે. એના ખૂણા કેટલા છે? તો કે 8 છે. આ રીતે લખવાનું છે. હવે જુઓ, બોલ. બરાબર, તો બોલને ખૂણા છે. આગળ આપણે જોયું ને, બોલ એટલે કે ડડો, તો છે ખૂણા નથી. તો અહીંયા આપણે ખોટાની નિશાની કરી રહીએ નથી. તો એને ખૂણા નથી, તો એની ધાર હશે? ધાર પણ નથી, એટલે અહીંયા લખી દઈશું 0. દડાને ખૂણા છે, બોલને, બોલને ખૂણો નથી, એટલે અહીંયા ખૂણાની સંખ્યામાં આપણે લખી દઈશું 0. બરાબર, બોલને ખૂણો નથી એટલે એની ખૂણા ધારની સંખ્યા પણ ન આવે અને ખૂણાની સંખ્યા પણ ન આવે, એટલે આપણે શું લખ્યું? 0. હવે આગળ જુઓ, રબર. તમારી પાસે રબર છે ને, તો જુઓ રબર, તેને ખૂણા છે? છે. તો અહીંયા શું કરશું? ખરાની નિશાની. હવે એની ઢાળ ગણો, કેટલી છે? ગણો, 12. બરાબર છે. હવે શું? ઢાળની સંખ્યા લખી. હવે એની ખૂણાની સંખ્યા ગણો, કેટલા ખૂણા છે રબરના? 8 ખૂણા. બરાબર છે, સમજાઈ ગયું. હવે આગળ જુઓ, કાગળનો ટુકડો. હવે આગળ જુઓ, કાગળનો ટુકડો. બરાબર, ચોરસ પણ હોઈ શકે અને લોંગ ચોરસ પણ હોઈ શકે. ચાલો, તો એને ખૂણા છે? કે હા, ખરાની નિશાની આવશે ને. હવે એની ધાર જુઓ, કેટલી છે? ધારની સંખ્યા કેટલી આવશે? 4. બરાબર, સમજી ગયા છો. હવે એના ખૂણા ગણો કાગળના ટુકડાના, કેટલા થશે? 4. બરાબર છે, ખૂણાની સંખ્યા આવશે કાગળના ટુકડાની 4. સમજાઈ ગયું? સમજાઈ ગયું? હવે જુઓ, નીચેની આકૃતિમાં જેમને ખૂણા છે તેમાં ખરાની નિશાની કરો. અહીં આપણને આકૃતિ આપેલી છે, જેને ખૂણા છે એમાં જ આપણે શું કરવાની છે? ખરાની નિશાની. તો જુઓ, અહીં લંબગોળ છે તો એમાં છે ખૂણા નથી. ચતુષ્કોણમાં છે ખૂણા? તો કે હા, આ છે ને ખૂણા. તો શું કરશું અહીંયા આપણે? ખરાની નિશાની. અહીં છે ગોળમાં? છે નથી. હવે આગળ જુઓ, આ આકૃતિમાં જુઓ, છે ખૂણા? કે હા, છે ને આ ખૂણા, ઘણા બધા ખૂણા છે. તો અહીંયા આપણે શું કરશું? ખરાની નિશાની. અહીં છે ખૂણા આ આકૃતિમાં? નથી. તો અહીં આપણે ખરાની નિશાની કરશું નહીં, કેમ કે અહીં ખૂણા નથી. બરાબર. તો મિત્રો, તમને આ આકૃતિઓમાં વક્રરેખાઓ જોવા મળે છે? આ આકૃતિઓમાં વક્રરેખા જોવા મળે છે? મળે છે, હા, કેમ કે આ લંબગોળ, આ ગોળ આકૃતિ આપી છે, એમાં તમને વક્રરેખાઓ પણ જોવા મળે છે. એટલે કે આ આકૃતિઓમાં તમને વક્રરેખાઓ પણ જોવા મળે છે. તો મિત્રો, માત્ર સીધી રેખાઓ જ વાપરીને તમે એક આકૃતિ દોરી શકો કે જેને ખૂણાઓ ન હોય. તમે આવી કોઈ આકૃતિ દોરી શકો કે જે એક જ સીધી રેખા એટલે કે એક જ લીટી કરીને તમે કોઈ આકૃતિ દોરી શકો?
तो આવી રીતે આકૃતિ દોરી શકાય નહીં, એટલે કે ન દોરી શકાય. સીધી રેખાઓ જ વાપરીને ખૂણા વગરની આકૃતિ દોરી શકાય નહીં. બરાબર સમજાયું? મિત્રો, તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. તો જુઓ, આવો એક લંબચોરસ કાગળ લેવાનો છે, લંબચોરસ કાગળ લેવાનો છે અને તેના ખૂણા ગણવાના છે. ચાલો ખૂણા ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર. લંબચોરસ કાગળના કેટલા ખૂણા છે? ચાર ખૂણા. બરાબર. હવે એને એક બાજુથી આ રીતે વાળી દઈએ. એક ખૂણામાંથી એને આપણે વાળી દઈએ. હવે ખૂણા ગણો, કેટલા ખૂણા થશે? ચલો ગણો, ગણીએ. એક, આ બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા ખૂણા થયા? પાંચ. હવે એને આપણે બીજી બાજુએથી વાળીએ, બીજા ખૂણા પાસેથી વાળી દઈએ. હવે ખૂણા ગણો, કેટલા થશે? ચલો ખૂણા ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા ખૂણા થયા? છ. હવે આપણે આ બાજુ ખૂણા ઉપરથી વાળી દઈએ. બરાબર. હવે ખૂણા ગણો, કેટલા થશે? ચાલો ગણો જોઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલા ખૂણા થયા? સાત ખૂણા થયા. હવે ફરી આ બાજુએથી એને વાળી દઈએ. વાળી દીધું. આ ખૂણાએથી પણ આપણે એને વાળી લીધું. હવે ખૂણા ગણો જોઈએ, કેટલા થશે? ચલો ગણો. હવે તમારી જાતે ગણવાની કોશિશ કરો. ચાલો જુઓ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. કેટલા ખૂણા થયા? આઠ ખૂણા થયા. તો કેવી રીતે કાગળમાં ખૂણાઓ વાળવાના છે, સમજાયું? તો મિત્રો, તમારે પણ લંબચોરસ કાગળ માં ખૂણાઓની આ રીતે વાળીને તમારે ખૂણાઓની સંખ્યા ગણવાની છે. સમજાઈ ગયું? તો મિત્રો, તમારે કાગળને એવી રીતે વાળી શકશો કે માત્ર ત્રણ જ ખૂણા હોય. તમને આ કાગળની બે ઘડી વાળવાની છૂટ છે. તો એ કયો આકાર મળશે એ તમારે શોધવાનો છે. કેટલી ઘડી વાળવાની? બે જ ઘડી. અને ખૂણા પણ કેટલા આવશે? ત્રણ જ ખૂણા. તો તમારે એ આકાર કયો બને છે એ પણ તમારે શોધવાનું છે. આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે. તો મિત્રો, ચોરસ કાગળ લઈને તમે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તો મિત્રો, તમારે આ પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે. જો તમને સમજ ન પડે તો તમે તમારા મમ્મી કે પપ્પાની મદદ પણ લઈ શકો છો. તો મિત્રો, આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.